સીધા અહીંયા આપણે જઈશું આઈઆઈએફએલ ફાઇનાન્સના જે પરિણામ આવી ચૂક્યા છે એના ઉપર આપણી સાથે વાત કરવા માટે આઈઆઈએફએલ ફાઇનાન્સના ચેરમેન નિર્મલ જૈન સાહેબ જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે સીએનબીસી બજારમાં. ઓવરઓલ ફ્રન્ટ ઉપર પહેલાં જો આપણે ક્યુ ટુના આંકડાઓ જોઈએ તો વાર્ષિક ધોરણે આપણને કમ્પેરિઝનની અંદર ઘણો સારો એક આપણને ગ્રોથ આવતો દેખાયો છે. નેટ ખાસ એક બીજું પાસું અહીંયા આપણે જોઈએ તો જે ફ્રન્ટ ઉપર આપણને વર્ટિકલ ઉપરથી જે ગ્રોથ આવતો દેખાયો છે, આપણા ગોલ્ડ લોનનું સેગમેન્ટ છે ત્યાંથી એક સારી એવી ગ્રોથની આવતો દેખાયો છે. સાથે સાથે જે માઇક્રો ફાઇનાન્સિંગ લોન છે એમાં પણ આપણે જોઈએ તો ગ્રોથ સારો આવતો દેખાયો છે. શું પર્સ્પેક્ટિવ આપ જોઈ રહ્યા છો હવે લેન્ડિંગના ફ્રન્ટ ઉપર ફરી પાછી ડિમાન્ડ જનરેટ થતી દેખાઈ રહી છે? હા, હવે લેન્ડિંગમાં ડિમાન્ડ સારી વધી રહી છે, કલેક્શન એફિશિયન્સી પણ સુધરી રહી છે અને ઓવરઓલ એન્વાયરમેન્ટ સારું છે. લોકોને જે હવે પહેલા ડર હતું કે ભીતિ કે કોવિડ 3 આવશે એ હવે ધીમે ધીમે નીકળી જાય છે અને લોકોનું બિઝનેસ જે છે એ સુધારા પર છે. સર, સૌથી વધારે સારો જે ગ્રોથ વર્ટિકલમાં દેખાયો છે એ છે હોમ લોનનું વર્ટિકલ. 6% ગ્રોથ આપણે અહીંયા જોઈ છે. અને બીજું એક પાસું આ હોમ લોનના ગ્રોથની સાથે એ પણ હું સમજવા માગીશ કે જે પ્રમાણે આપણા ઇન્ટરેસ્ટ રેટ નીચેના સ્તર ઉપર આવી ચૂક્યા છે, આપણા બોન્ડના યીલ્ડ ઓલમોસ્ટ 6.5% પાસે આવી ગયા છે, તો માર્જિનના ફ્રન્ટ ઉપર કદાચ આપણે થોડુંક હજુ પ્રેશર આવતા જોઈ શકીશું કે નહીં? હા, માર્જિનના ફ્રન્ટ મને એમ લાગે છે કે બે વસ્તુ થશે એમાં, કારણ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછા થશે તો આપણી કોસ્ટ ઓફ ફંડ પણ ઓછી થશે અને હોમ લોનમાં શું થાય છે કે રીફિનાન્સિંગ થાય છે NHB અને આવી ઇન્સ્ટિટ્યુશનથી, તો બહુ વધારે ફરક નહીં પડવો જોઈએ હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ પર. આપણું જે સેગમેન્ટ છે એ અફોર્ડેબલ છે, એટલે બહુ નાના ટાઉનમાં કે ઓલમોસ્ટ લાઈક ગામડામાં કે એની બહાર અને ત્યાં જે છે ઇન્ટરેસ્ટ રેટ થોડું વધારે જોઈએ છે અને આપણી ઇન્ટરેસ્ટ રેટ જે છે ઓલા અફોર્ડેબલ સેગમેન્ટમાં બહુ રિઝનેબલ છે. અમારી ઇન્ટરેસ્ટ લગભગ 10% જેટલી છે કે કારણ કે જે બહુ નાની કંપનીઓ છે હોમ લોન એ લોકો 13-14% પણ ચાર્જ કરતી હોય છે, તો એ પ્રમાણે આપણને વધારે એમાં ફરક નહીં પડવો જોઈએ. ઓકે. અને સર, આ હોમ લોનમાં જે એક પાસું કે જે પ્રમાણે બેન્ક્સ અત્યારે પોતાના લોન જે લોનના રેટ છે એ 6.5% સુધી લાવી છે, તો એને લઈને કોઈ કોમ્પિટિશન ખાસ બનતી દેખાશે કે એવી કોઈ સંભાવના ઓછી દેખાઈ રહી છે? નહીં, આજે 6.5% જે છે AAA બોરોવર માટે અને મોટી લોનો જે સિટીમાં એના માટે છે અને ઇન્ટરેસ્ટ રેટ રેન્જ કરે છે, કારણ કે બહુ નાની લોન હોય, નાની નાની જે નવી HFC છે એ લોકો 13-14% પણ ચાર્જ કરે છે, તો આજે 6.5% છે એ એકદમ AAA, એટલે મિનિમમ રેટ છે એ AAA બોરોવર માટે, મોટા લોન માટે જેમનું સિબિલ સ્કોર 800-850 જેવું હોય એ લોકો માટે હોય, પણ વધારે કરીને બેંકની પણ એવરેજ રેટ વધારે હોય છે આના કરતાં. અને જે નાની લોન એમાં કોસ્ટ વધારે હોય તમારી ઓપરેટિંગ કોસ્ટ, તો એમાં 9-10% રેટ હોય જ, જે 15-16 લાખ રૂપિયાની લોન હોય અને એનાથી જે 3-4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયાની હોમ લોન હોય એમાં ઇન્ટરેસ્ટ રેટ હજી વધારે હોય છે. તો આ જે રેટ છે આપણા 6.5% જે તમે એડવર્ટિઝમેન્ટમાં જુઓ એ એક ડિફરન્ટ ટાઈપ ઓફ લોન માટે છે. આપણી જે અફોર્ડેબલ લોન છે એમાં એવરેજ ટિકિટ સાઇઝ 15-16 લાખ રૂપિયાની છે, તો એમાં જે અમારી રેટ છે એ બરાબર છે એટલે આજના ટાઈમ પ્રમાણે અને એ આપણે મેન્ટેન કરી શકીએ. રાઈટ. અને સર, એક બીજું કન્સર્ન ખાસ હતું જે કેપિટલ ફાઇનાન્સિંગનું છે, ત્યાં આપણને હજુ ગ્રોથ આવતો નથી દેખાયો, એ ફ્રન્ટ ઉપર શું લાગે છે? કારણ કે રિસેન્ટલી હવે જોઈએ તો આપણે મોટાભાગના કંપનીઝ પણ પોતાના કેપેક્સ પ્લાન માટે તૈયાર થઈ ચૂક્યા છે અને બીજી તરફ આપણે જોઈએ તો માર્કેટ્સ પણ આપણા પોઝિટિવ થઈ ચૂક્યા છે, તો આ ફ્રન્ટ ઉપર આગળ જતાં કેવી રીતના ગ્રોથ એક્સપેક્ટ કરી રહ્યા છો આપ? સો જે કેપેક્સ છે એ અમે લોકો ફંડ કરતા નથી, કારણ કે અમારું ફોકસ રિટેલ પર છે, પણ જે મને લાગે છે કેપેક્સમાં શું, જે મોટી સારી કંપનીઓ છે એ લોકો ડાયરેક્ટ પૈસા રેઝ કરી શકે છે ઇન્ટરનેશનલ સોર્સેસથી અથવા એમના બોન્ડ ઇસ્યુ મારફત, અને એ લોકોને હવે બેંકમાંથી લોન લેવાની જરૂર ઓછી છે, હોય પણ એટલી નથી, વધારે નથી. તો હવે આ બેન્કિંગ સિસ્ટમ NBFC જે છે એ વધારે કરીને રિટેલ લોન પર ફોકસ કરે છે.